હવે કઈ કયા ઉપચારો દ્વારા ભગવાન મહાદેવની પૂજા કરાય તો કેવું ફળ પ્રાપ્ત છે એ બતાવીશ. ભગવાન મહાદેવની પહેલી પૂજાનો ઉપચાર દ્રવ્ય બતાવ્યું છે ગંગાજળ. મહાદેવને ગંગાજળ અર્પણ કરીને અભિષેક કરવામાં આવે તો જીવનમાં તમામ પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. આપણે ઘેર ગંગાજળ હોય છે, દરરોજ ભગવાનને સ્નાન કરાવીએ ત્યારે એકાદ ચમચી ગંગાજળ આપણા પૂજનના કળશમાં પધરાવી દેવું અને એ ગંગાજળથી ભગવાનની પૂજા કરી દેવી. એક ચમચી એક કળશમાં તમે પધરાવી દો તો બધું જ જળ ગંગાજળ થઈ જાય છે. અરે માત્ર સ્નાન કરતી વખતે જો હર હર ગંગે બોલાય અને ગંગા સ્નાનનું ફળ મળતું હોય તો આમાં એક ચમચી માત્ર ગંગાજળ ઉમેરી દો તો આખો કળશ પણ ગંગાજળ થઈ જાય છે. આ ગંગાના જળનું બહુ મહત્વ છે, એમાં કદાપી પૂરા પડતા નથી, એમાં જીવાત પડતી નથી, ગંગાજળમાં ક્યારેય દુર્ગંધ આવતી નથી. આપણા મહાપુરુષો એમ ઘણી વાર કહે કે આ જગતમાં કોઈ એમ કહે કે હવે પૃથ્વી જાજો સમય ટકવાની નથી, પ્રલય થઈ જવાનો. તો મહાપુરુષો એમ કહે કે આ પૃથ્વીનો ત્યાં સુધી પ્રલય નહીં થાય જ્યાં સુધી ગંગાજળ હજી પવિત્ર ગણાય છે. જ્યારે એમાં જીવાત પડવા માંડશે ને ગંગાજળ માંથી દુર્ગંધ આવવા માંડશે એટલે સમજી લેવાનું હવે આ બ્રહ્માંડ પ્રલયને પામી જશે. ભગવાન મહાદેવના મસ્તકમાંથી વહેતી ધારા એટલે ગંગાજળ છે અને તેના દ્વારા ભગવાન મહાદેવને અભિષેક કરવામાં આવે તો ગંગાજળથી કરેલો અભિષેક ભૌતિક સુખ આપે છે. ભૌતિક સુખ એટલે જીવનમાં જોઈતી તમામ પ્રકારની જરૂરિયાત વાળી વસ્તુઓની પ્રાપ્તિ. પછી બતાવ્યું કે ગંગાજળની અંદર મધ મિશ્રણ કરવામાં આવે અને એના દ્વારા ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે તો ધંધાકીય પ્રગતિમાં ઉત્તમોત્તમ પ્રગતિ થાય છે. ગંગાજળ અને મધ મિશ્રણ કરવામાં આવે તો ભગવાન એનાથી બહુ રાજી થાય છે. કોઈ નોકરીમાં પ્રગતિ કરવી હોય, ધંધાકીય પ્રગતિ કરવી હોય તો ભગવાનને મધ અને ગંગાજળ મિશ્રણ કરીને અભિષેક કરાય છે. પછી એકલા મધથી અભિષેક કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના રોગ મટે છે. ઘણા ઘણા વિધર્મીઓ એવું કહેતા હોય છે કે આવું બધું ભગવાનની ઉપર ચડાવી દેવું એની કરતા ગરીબ ગરવાને ન પાઈ દેવાય, એના કરતા ગરીબને કંઈ ખાવા મળતું નથી તો એને પીવા મળતું નથી તો એને એ કળશ ભરીને દૂધ ન પાઈ દેવાય. પણ મને કહેવા દો કે આપણું વિજ્ઞાન પણ સાબિત કરે છે કે મહાદેવની ઉપર અભિષેક થાય અને એ અભિષેક થતું જળ ધરતીની અંદર ઉતરે તો એ ધરતીમાંથી ધરતીકંપ થતા નથી. જેનું જેને છે તેને અર્પણ કરાય. બાપ ભગવાને તમને ઘણું આપ્યું હોય, ઘણું આપ્યું હોય તો ગરીબને પણ આપો ને, ક્યાં ના છે. એને પણ બટકું રોટલું ખાવા ન મળતું હોય તો એને પણ લોટો ભરીને દૂધ આપો ને, એના બાળકો પીશે તો એનો આશીર્વાદ મળશે તો એમાંય મહાદેવ રાજી જ થશે. પરંતુ મહાદેવનો અભિષેક કરવું એ તો આપણું જન્મજાત કર્તવ્ય છે, એ ચૂકવું તો ન જ જોઈએ. તો એના જેવી વાત થઈને કે આપણે 70-80 વર્ષના કે 90 વર્ષના ડોસી ડોસા થઈ જઈએ પછી બીમાર પડીએ અને ડોક્ટર સાહેબ એમ કહે કે હવે આને ખર્ચ કરવો હોય તો 2-3 લાખ રૂપિયાનો થાય એવું છે, એટલે છોકરાઓ એમ કે નારે ના હવે આ મરવા પડી ડોસીમાં 3 લાખ બગાડાતા હશે એ તો એના કરતા કોઈ ગરીબની ઝૂંપડીમાં નો દાન કરું, આવું કહે છે કોઈ? એમાં તો 3 લાખ 5 લાખ ગમે તેટલા બગાડવા પડે તો આપણે વાપરીએ છીએ. શું કામ? તો કે જ્યારે જ્યાં જેનું જરૂર હોય ને ત્યાં તેવું વપરાય. તો મધ દ્વારા અભિષેક કરવામાં આવે તો રોગમાંથી મુક્તિ મળી જાય છે. કોઈ મંત્ર ના આવડે તો અભિષેક કરતી વખતે મેં સવારે મંત્ર આપ્યો છે એ શીખી લેવાનો. મહામૃત્યુંજય મંત્ર જેને કહેવામાં આવે છે એ મહામૃત્યુંજય મંત્ર દ્વારા ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરવો. ના આવડતો હોય તો શીખી લેજો. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ
जन्म मृत्यु जरा व्याधि पीड़ितान कर्म बंधने आवड़े से बता आना चार चरण हो मंत्रना चार चरण हो एक एक चरण तमारी पासे बोलावीश तमे कोई बोलता न बद्धा बोल से मृत्युंजय महादेव त्राहि मम शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितान कर्म बंधने એટલા માટે બોલાવ્યો સાહેબ તમને એટલા માટે બોલાવ્યો કે આ રોગ મુક્તિ માટેનો મંત્ર છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ જન્મ અને મૃત્યુની વચ્ચે જરા અને વ્યાધિ જે થાય છે એમાંથી મુક્ત થવા માટે ભગવાનને પ્રાર્થના કરતો આ મંત્ર છે કે ભગવાન મને રોગમાંથી મુક્ત કરો મને સારું આયુષ્ય આપો ભગવાનને કહેવાનું કે ભલે ઓછા વર્ષ જીવીએ પણ સારું જીવીએ ને એવું જીવન આપજે ભગવાન સો વર્ષનું તે આયુષ્ય આપ્યું છે પણ સિત્તેર વર્ષ ખાટલામાં જાય એના કરતા ભલે ત્રીસ વર્ષ જ જીવાય પણ એવું જીવાય કે આ જગતની અંદર હું ચાર ચાંદ લગાવીને જાઉં આદ્ય જગતગુરુ શંકરાચાર્ય 38 વર્ષ જીવ્યા વિવેકાનંદ 32 વર્ષ જીવ્યા પણ આજે આપણે એના નામના ડંકા વગાડીએ છીએ આજે આપણે એના નામના ડંકા વગાડીએ શું કામ તો કે એ ઉજળું જીવીને ગયા ભલે ઓછું જીવાય તો કઈ વાંધો નહીં ભગવાન કઈ જાજુ જીવીને ખોટું હેડ હેડ થવું નથી પણ ભગવાન એવું જીવન આપજે કે અમને જીવીએ ત્યાં સુધી નખમાં એ રોગ નો થાય મહાદેવ નખમાં એ રોગ નો થાય તો આ મહામૃત્યુંજય મંત્રથી મદથી અભિષેક કરવો જેને પુત્રની પ્રાપ્તિની ઈચ્છા હોય તેને ભગવાન મહાદેવની ઉપર ધતુરો ચડાવો અને ધતુરાના પુષ્પ ચડાવવાથી મહામૃત્યુંજયનો જપ કરે એને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય છે દૂધથી અભિષેક કરે તો વાહનની દુર્ઘટના મટે અને વાહનની પ્રાપ્તિ થાય જેને વાહનની ઈચ્છા હોય એને પ્રાપ્ત કરવા માટે ભગવાન મહાદેવ ઉપર દરરોજ દૂધ ચડાવવું અને પોતાનું રક્ષણ ઈચ્છતા હોય કે મારા જીવનમાં ક્યારેય વાહન દુર્ઘટના ન થાય તો દરરોજ એને દૂધથી ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરવો જોઈએ દરરોજ શંકર મંદિરે જવાય તો ઠીક છે ન જવાય તો આપણા ઘરે શિવલિંગ રાખવું અને દરેકના ઘરમાં શિવલિંગ હોવું જોઈએ દરેક શિવની ઉપર દૂધથી અભિષેક કરે એના જીવનમાં વાહનથી દુર્ઘટના ન થાય દૂધની અંદર દુર્વા મિશ્રણ કરવામાં આવે દુર્વા એટલે ધરો તમે જોયું હશે જે પાણીની જરૂર ન હોય એની મેળાય ઉગે જેને આપણે ધ્રોખડ કહીએ એ દૂધની અંદર મિશ્રણ કરીને ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની જન્મ કુંડળીની અંદર રાહુ નબળો પડ્યો હોય અને નબળું ફળ આવતું હોય તો એને એમાંથી મુક્તિ મળે છે રાહુ દોષ નિવારણ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો ભગવાન મહાદેવની આરાધના પછી આ બધા અનુષ્ઠાનો છે હા પછી લગ્નમાં વિઘ્ન આવતું હોય વારંવાર લગ્નમાં વિઘ્ન આવતું હોય કે લગ્ન થવાની બરાબર તૈયારી હોય ત્યાં કઈક તકલીફ આવે છે તારીખ નથી મળતી આવું જો ઈચ્છતા હો કે લગ્ન નિર્વિઘ્નતાથી સમયે પરિપૂર્ણ થઈ જાય તો ભગવાનને બિલીના ફળ અર્પણ કરવા ભગવાન રાજી થાય આવતા વિઘ્નો દૂર થાય લક્ષ્મીની પ્રાપ્તિ ઈચ્છતા હો અને તમારા જીવનની દરિદ્રતા દૂર થાય એવું ઈચ્છતા હો તો ભગવાનને બિલીપત્રથી પૂજા કરવી બિલીપત્રને ત્રણ વખત તમે ગંગાજળમાં ધોઈને ચડાવી શકો એકને એક બિલીપત્ર ત્રણ વાર તમે ચડાવી શકો ગંગાજળમાં ધોઈને ગાયનું ઘી ભગવાન મહાદેવ ઉપર ચડાવવામાં આવે તો આપણો વંશ વેલો અટકતો નથી આપણા વંશની વૃદ્ધિ થાય છે ભગવાનને ગાયનું ઘી ચડાવવામાં આવે પારિજાતના પુષ્પો ભગવાન મહાદેવને અર્પણ કરવામાં આવે પારિજાતના પુષ્પો ભગવાનને ગમે છે તેથી પારિજાતના પુષ્પો ભગવાનને અર્પણ કરવામાં આવે તો તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય જો સુગંધિત દ્રવ્ય ભગવાનને અર્પણ કરવામાં આવે તો સાંસારિક
इच्छाओ बधी पूर्ण थाय। सरसियानु तेल भगवान महादेव ऊपर चढ़ावामां आवे तो आपड़ा कोई विरोधी वो विरोध करता होय, शत्रुओ शत्रुताथी आपणी साथे रहता होय तो एनी शत्रु बुद्धिनो विनाश थाय। याद राखजो, शब्द सांभळजो, एनी शत्रु बुद्धिनो विनाश थाय छे, एनो विनाश थाय छे एवुं नहीं। महादेवनी पूजा एटला माटे होती ज नथी के कोईनुं खराब थाय, पण शुं कह्युं के एनो शत्रु बुद्धिनो विनाश थाय એટલે એની મિત્ર બુદ્ધિનો ઉદય થાય। એના જીવનમાં નબળા વિચારો કે શત્રુતાના વિચારો આવતા હોય તો એ વિચારોનું શમન થાય અને મિત્રતાના વિચારો આવે। મંત્રાર્થા સફલા સંતો સંતો પૂર્ણ મનોરથા શત્રુણામ બુદ્ધિનાશોસ્તુ મિત્ર બુદ્ધિનો ઉદય થાય। પછી ભગવાનની ઉપર પંચામૃત ચડાવવામાં આવે, ઈચ્છિત સમયે કોઈ પણ ફળની પ્રાપ્તિ કરવી હોય તો અનેક અનેક ફળ મેળવવા માટે પંચામૃતથી ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરવો, આર્થિક સંકટોને દૂર કરવા માટે ભગવાનની ઉપર શેરડીના રસથી અભિષેક કરવો। ભગવાનને શેરડીનો રસ અભિષેક કરવામાં આવે તો પ્રિય લાગે છે, ગમે છે ભગવાન। પછી ભગવાનને ભાંગ પણ પ્રિય છે, આવું મહાત્માઓનું કહેવાનો અર્થ છે કે પરિવારની અંદર કંકાસ થતો હોય, ઝઘડો થતો હોય, પરિવારની અંદર વારંવાર કોઈને કોઈ વાતથી એકબીજા સાથે ખટરાક થઈ જતો હોય તો ભગવાનની ઉપર ભાંગ ચડાવવી। હવે ઘણા મહાત્માઓ આનો આધ્યાત્મિક અર્થ એ પણ કરે છે કે ભગવાનની ઉપર ભાંગ ચડાવવી એટલે શું, તો કે મારા ને તમારા જીવનના વ્યસનો ભગવાન પાસે આવીને છોડવા। પુષ્પદંતાચાર્ય મહિમ્ન સ્તોત્રની અંદર એક શબ્દ વાપર્યો છે, ભુવન ભય ભંગ વ્યસનીનો। મહિમ્ન સ્તોત્રમાં આવું કહેવામાં આવ્યું છે એક શ્લોકની અંદર કે ભુવન ભય ભંગ વ્યસનીનો, એટલે એમ પણ કહી શકાય કે ભાંગ ભગવાન ભોળાનાથને પ્રિય છે, ભગવાન પિતા ભાંગ એવું પણ કહી શકાય, અને એમ પણ કહી શકાય કે ભગવાનને જે ભજે, ભગવાન શિવનું જે આરાધન કરે તેને જીવનમાં ભંગ વ્યસનીનો, એના વ્યસનનો ભંગ થાય, આવું પણ કહી શકાય। આ અર્થઘટનનું મારે લિખતે યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનાં ઈશપાલમ નયાતિ। મહાદેવના ગુણ હું ને તમે કેમ ગાઈ શકીએ, કારણ કે અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, આ પૃથ્વીનો કાગળ બનાવવામાં આવે અને તરોવર જેવા વૃક્ષોની કલમ બનાવવામાં આવે। આ જગતમાં સાત પ્રકારના સમુદ્રો છે, એ સાતેય સમુદ્રોને ભેગા કરીને એની શાહી બનાવવામાં આવે, અને સાતેય સમુદ્રની શાહી બનાવી અને ખુદ શેષનાગ આવી અને સરસ્વતી આવી અને આ તરોવરના વૃક્ષોની કલમ બનાવી પૃથ્વીના કાગળ ઉપર હરિના ગુણગાન લખવા જાય તો એ લખી શકાય નહીં। આ તો આપણા પુરાણોની ભાષા, સાદી ભાષામાં મહાકવિ મીરાબાઈ કહી ગયા, પૃથ્વી કા કાગજ કરું લેખની કરું વનરાય, સાત સમુદ્ર કી શાહી કરું તો એ હરિ ગુણ લખ્યો ન જા। ભગવાનને ચંદન ચડાવવામાં, ભગવાનને ચંદન બહુ પ્રિય છે તો માન અને સન્માનની વૃદ્ધિ થાય, ભગવાનને ચંદનથી અભિષેક કરીએ તો ચામડીના દર્દ મટે, ભગવાનને ભસ્મથી અભિષેક કરવામાં આવે તો શુભ કાર્ય આપણા જીવનમાં ખૂબ વધે, શુભ કાર્યોની વૃદ્ધિ થાય, રુદ્રાક્ષ ભગવાન ઉપર ચડાવવામાં આવે તો તત્કાલ ભાગ્ય ઉદય થાય, અને આંકડાનું ફૂલ ભગવાનને ચડાવવામાં આવે તો શત્રુઓનો શત્રુ બુદ્ધિનો વિનાશ। આ રીતે ભગવાન મહાદેવની પૂજાનો અભિષેક બતાવ્યો છે।